નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે આ તમામ સમાચાર મિત્રો આપણે જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે મિત્રો ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબા દેજો અને આ સાથે મિત્રો તમને જણાવી દેવાનું કે આપણું ખેડૂત દુનિયા ચેનલનું એક ફેસબુક પેજ પણ બનાવેલું છે મિત્રો નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો એટલે ખેડૂત દુનિયા ચેનલનું ફેસબુક પેજ એવું કરીને એક ઓપ્શન દેખાશે કે લિંક દેખાશે બ્લૂ કલરની લિંક એના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે એટલે તરત જ આ ફેસબુક પેજ ખુલી રહેશે અને આ ફેસબુક પેજમાં જેને મિત્રો તમે ફોલો કરીને બટન દેખાશે આ બટન ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે અહીં લાઇકનું બટન પણ મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરી દઈએ તો મિત્રો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી કરેલી છે જેમાં મિત્રો આજે અમદાવાદ આણંદ ભરૂચ ડાંગ નર્મદા નવસારી સુરત તાપી વલસાડ દમણ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જોકે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ મિત્રો સામાન્ય વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને આ ચાર દિવસ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે હાલ મિત્રો ભારે વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી પરંતુ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શાકભાજીના ધરુ માત્ર એક રૂપિયામાં ખેડૂત મિત્રોને આપવામાં આવશે મિત્રો બાગાયત ખાતા દ્વારા મોટી સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રો માટે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે મરચાં કેપ્સિકમ રીંગણ ટમેટા કાકડી તડબૂચ ટેટી અને ગલગોટા આવા તમામ શાકભાજીના જે પાકો છે તેનું મિત્રો ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરું તૈયાર કરવામાં આવશે જે ટ્રેની અંદર તૈયાર કરવામાં આવશે અને મિત્રો આ ધરુ રોગ જીવાત મુક્ત તૈયાર કરવામાં આવશે અને આ ધરુના મિત્રો તમારી પાસે ફક્ત પચાસ પૈસાથી લઈને એક રૂપિયા લેવામાં આવશે એટલે મિત્રો તમને માત્ર પચાસ પૈસાથી લઈને એક રૂપિયાની અંદર આ શાકભાજીના ધરુ ઉચ્ચ ગુણવત્તાવાળું અને રોગ જીવાત મુક્ત તૈયાર કરીને આપવામાં આવશે મિત્રો 50 પચાસ પૈસાથી એક રૂપિયા લેવાની અંદર સરકારને કોઈ નફો તો થતો નથી પરંતુ સરકારને કોઈ નુકસાન પણ ન જાય તે માટે મિત્રો એક રૂપિયા સુધીનો ભાવ લેવામાં આવશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો મફત રાશન યોજના બંધ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો ઉત્તર પ્રદેશમાં જે સીએમ યોગી સરકાર છે તેને પોતાના રાશન કાર્ડ ધારકો માટે મફત રાશન યોજના શરૂ કરી હતી મિત્રો આ યોજના કેન્દ્ર સરકારની નથી કેન્દ્ર સરકારની જે યોજના હતી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોને મફત રાશન આપવામાં આવે છે જેમાં આપણા ગુજરાતની અંદર પણ મફત રાશન યોજના આપવામાં આવે છે પરંતુ જે ગુજરાતની અંદર રાહતના દરે રાશન મળે છે એવી જ રીતના યુપીની અંદર રાહતના દરે નહીં પરંતુ લોકોને સાવ મફત રાશન આપવામાં આવતું હતું પરંતુ એ રાશન હવે બંધ કરી દેવામાં સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ રહેશે અને સપ્ટેમ્બર મહિના પછી મિત્રો આ યોજના ગુજરાતની અંદર પણ બંધ કરી દેવામાં આવશે જેથી ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન મળે છે તે સપ્ટેમ્બર મહિના સુધી બંધ થઈ જશે મિત્રો અમુક અટકળો એવી ચાલુ હતી કે આ યોજનાને સરકાર બે હજાર ચોવીસ સુધી ફરીથી લંબાવશે પરંતુ હાલ મિત્રો સરકાર દ્વારા કોઈ પણ વાત કરવામાં આવી નથી સરકાર દ્વારા કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નથી તો હાલ પૂરતી તો આપણે માનવાનું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ યોજના બંધ કરી દેવામાં આવશે અને જો સરકાર આ યોજનાને લંબાવશે તો અમે મિત્રો તમને વહેલી તકે જાણ કરી દઈશું ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ચૂંટણી કાર્ડની અંદર જે મિત્રોને સુધારો કરવો હોય તો મિત્રો રાજ્યમાં એકવીસ ઓગસ્ટથી લઈને અગિયાર સપ્ટેમ્બર સુધી એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં મિત્રો ચાર રવિવારે તમારા ગામની અંદર જે પ્રાથમિક શાળા હશે એ પ્રાથમિક શાળાની અંદર જે અધિકારીઓ આવશે અને અધિકારીઓ તમને ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરી દેશે નવું ચૂંટણી કાર્ડ તમારે કાઢવું હોય તો નવું ચૂંટણી કાર્ડ કાઢી દેશે લગ્ન થયેલી બહેનોને પોતાના ચૂંટણી કાંડની અંદર પિતાના નામની જગ્યાએ પતિનું નામ અને સરનામું ફેરફાર કરવાનું હોય છે તો તે પણ મિત્રો આ ચાર રવિવારમાં તમારે કરવાનું રહેશે આ ચાર રવિવારની તારીખ મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો એકવીસ ઓગસ્ટ અઠ્યાવીસ ઓગસ્ટ ચાર સપ્ટેમ્બર અને અગિયાર સપ્ટેમ્બર તો મિત્રો એકવીસ ઓગસ્ટ તો જતી રહી છે પરંતુ આવતીકાલે અઠ્યાવીસ ઓગસ્ટ છે તો મિત્રો આવતીકાલે તમે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરી શકશો એવી રીતના મિત્રો ચાર સપ્ટેમ્બરના રોજ અને અગિયાર સપ્ટેમ્બરના રોજ પણ તમે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડની પણ ખાસ એક ઝુંબેશ ચલાવવામાં આવી છે જે મિત્રોને હજી પણ આયુષ્માન કાર્ડ કઢાવવાનું બાકી છે તો તેના માટે મિત્રો સરકારે એક ખાસ ઝુંબેશ હાથ ધરી છે મિત્રો આ ઝુંબેશ બાવીસ ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દસ સપ્ટેમ્બર સુધી મિત્રો આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે મિત્રો આની અંદર તમારા ગામ કે શહેરની જે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અર્બન કેન્દ્ર હોય સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય સિવિલ હોસ્પિટલ હોય કે મિત્રો ઈ ગ્રામ સર્વિસ સેન્ટર હોય કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને મિત્રો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો આ કાર્ડ કઢાવવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તેની વાત કરું તો મિત્રો આ કાર્ડ કઢાવવા માટે તમારે મિત્રો એક આધાર કાર્ડની ઝેરોક્સ કરાવવાની રહેશે રેશન કાર્ડની ઝેરોક્સ કરાવવાની રહેશે અને મિત્રો એક આવકના દાખલાની પણ ઝેરોક્સ કરવાની રહેશે અને આ ત્રણેય કાર્ડ ઓરિજિનલ તમારા સાથે પણ લઈ જવાના રહેશે તો મિત્રો આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે જેના થકી મિત્રો તમે આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી એકવાર શેર જરૂરથી કરી દેજો અને મિત્રો આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારું ફેસબુક પેજ પણ બનેલું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને એકવાર લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળશું આવતા વિડીયોમાં જય જવાન